ઇન્ડિયન ટાઈમ્સ ડેઇલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. અંકલેશ્વરમાંથી પકડાયેલ આતંકવાદી જે હોસ્પિટલમાં કામ કરતો હતો તે હોસ્પિટલના કોંગ્રેસના નેતા અહમદ પટેલ ટ્રસ્ટી હતા, જેને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમના પર પ્રહારો કર્યા અને પૂછ્યું કે એક આતંકવાદીને નોકરી કઈ રીતે મળી. તેમણે કહ્યું કે આ દેશની સલામતી સાથે જોડાયેલ બાબત છે જેના પર કોંગ્રેસે ચોખવટ કરવી જ રહી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અમદાવાદમાં એક સ્નેહ મિલનનું આયોજન કર્યું, જેમાં સૌને આવનાર વિધાનસભાની ચૂંટણીને લઈને સક્રિય ભૂમિકા ભજવવાની અપીલ કરવામાં આવી. સાથે જ એ દરમિયાન પાટીદાર અને ઓબીસી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી. આ સ્નેહ મિલન સમારોહમાં RSSની અનેક સંસ્થાઓએ હાજરી આપી. પાટીદાર નેતાઓ અને ભાજપ વચ્ચે ચાલી રહેલા ઓડિયો ટેપના મુદ્દે કોંગ્રેસે પાટીદારોને આંદોલન ચલાવવા પૈસા આપ્યા છે એવા આરોપો મૂકવામાં આવ્યા છે, જેને લઈને રાજ્યના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે આ ઓડિયો ટેપની તપાસ થવી જોઈએ. સાથે જ કહ્યું કે ભાજપ પાટીદારોને બદનામ કરવાનું કાવતરું ઘડી રહી છે. સીએમ રૂપાણી દ્વારા કરવામાં આવેલા આરોપોનો વળતો જવાબ કોંગ્રેસના નેતા અહમદ પટેલે આપ્યો છે. તેમણે કહ્યું કે ભાજપના આરોપો પાયાવિહોણા છે, રાષ્ટ્ર સુરક્ષાના મુદ્દે રાજકારણ ન રમવું જોઈએ. સાથે જ તેમણે ATSની કામગીરીને પણ બિરદાવી. સાથે જ કહ્યું કે આતંકવાદીઓ સામે કડક પગલાં લેવા જરૂરી છે. જનવિકલ્પ મોરચાના આગેવાન શંકરસિંહ વાઘેલાએ ભાજપ અને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે તેઓ સામાજિક વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરે છે. સાથે જ કહ્યું કે આ બંને પક્ષ મુખ્યમંત્રી પદ માટે ઉમેદવાર જાહેર છે. વડોદરામાં ઠેર ઠેર બાપુના જનવિકલ્પના હોર્ડિંગ્સ પણ લાગ્યા છે, જેના કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષોમાં પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ વતી પૂર્વ નાણાં પ્રધાન પી ચિદમ્બરમ પ્રચારના મેદાનમાં ઉતરશે. GST અને નોટબંધીને લઈને BJP પર વાર કરશે. રાજ્યમાં વેપારી વર્ગ બહોળા પ્રમાણમાં છે, એવામાં કોંગ્રેસ બિઝનેસ કમ્યુનિટીને પોતાના પક્ષની તરફેણમાં કરવા માંગે છે. પાસના કન્વીનર હાર્દિક પટેલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્રમક પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે જો રાજ્યમાં યોગ્ય વિકાસ થયો હોત તો PM મોદીને વારંવાર ગુજરાત ન આવવું પડત. સાથે જ તેમણે કહ્યું કે તેઓ લોકોને અપીલ કરી રહ્યા છે કે આ વખતે ભાજપનો ખેલ ઉલટો પાડવામાં આવે અને તેમને સત્તાસ્થાનેથી ઉખેડી ફેંકવામાં આવે. વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાની કામગીરી 70% પૂરી થઈ ગઈ છે. 240 મીટર ઊંચાઈની આ મૂર્તિનું 180 મીટર સુધીનું બાંધકામ કરી દેવાયું છે. વર્ષ 2018માં આ પ્રતિમા બનીને તૈયાર થઈ જશે, જેના માટે 2,989 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન વર્ષ 2013માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. જૂનાગઢમાં આવેલી ગિરનાર તળેટીમાં પરિક્રમા શરૂ કરવામાં આવશે. ગીરના જંગલોમાં થતી આ પરિક્રમામાં કોઈ પણ હિંસક પ્રાણીઓ નુકસાન ન પહોંચાડે તે માટે ફોરેસ્ટની 8 ટીમો તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખશે. તંત્ર દ્વારા આ પરિક્રમાને લઈને સઘળી તૈયારીઓ પૂરી કરી દે લેવામાં આવી છે. સાથે જ લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે ભક્ત શિરોમણી વીરપુરના જલારામ બાપાની 218મી જયંતી છે. એ અવસરે સમગ્ર વીરપુર ભક્તોથી ઉમળી પડ્યું છે, જ્યાં લોકો રાતથી જ મંદિર બહાર બાપાના દર્શન મેળવવા લાઇનમાં ઊભા રહી ગયા. મળસ્કે મંગળા આરતી અને પૂજા અર્ચનામાં ભક્તો લીન બની ગયા અને બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવી. અમારી સાથે બની રહો. ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું.